રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારે એનઓસી માટેના આદેશ કરતા તંત્ર સક્રિયપણે તપાસની કામગીરી કરી રહી છે, જેના પગલે ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને પાલિકાઓ એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ફાયર એનઓસી અને સર્ટિફિકેટ વિનાના બિલ્ડિંગ ધડાધડ સીલ કરવા લાગ્યા છે, જેમાં રિલાયન્સ સુપરમાર્કેટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, ક્રોમા મોલ અને જયશ્રી સિનેમાને પણ સીલ કરી દીધા છે, કારણ કે ફાયર એનઓસી અને બીયુ પરમિશન સર્ટિફિકેટ ન હોવાથી સીલ કરાયા છે. ઈશ્વરભાઈ જય શ્રી રોકેશના માલિકના કાકા, બરાબર, અમારા સિનેમાને 1971નું લાઇસન્સ અને 1971ની મંજૂરી છે, જેથી પછી કોઈ ફેરફાર થયેલ નથી, અને જે બીઓ માંગે છે કે મંજૂરી માંગે છે અત્યારે હાલમાં મારા હાથમાં ફાઇલ નથી, જેથી અમે ગઈકાલે રિક્વેસ્ટ કરીને કીધેલું કે ભાઈ અમે આવતીકાલે બુધવાર સુધી તમને આપી દઈશું, અને આવી સાંજે આવી અને રાતના 8:30 વાગે આવીને એમ કહે કે અમારે સીલ મારવા છે, એ કઈ રીતનો ન્યાય છે? અમારે કોઈ ફોલ્ટ છે જ નહીં, કોઈ જાતનું કોઈ ઓલું નથી, બધા જ ખાતા પીજીવી સેલ આ તે બધા ચેક કરી ગયા છે, તો આને બિલ્ડિંગ કોઈ પડે એવી નથી, કોઈ જોખમી નથી, તો શા માટે બંધ સીલ મારવા જોઈએ એ અમને કોઈ સમજાતું નથી. જ્યાં જ્યાં મારવાના છે ત્યાં મારો ને, અમે ના નથી પાડતા, અમારી બિલ્ડિંગમાં કોઈ એવો કોઈ ડેમેજ છે જ નહીં, અને એ લોકો ચેક કરે છે, બધે ચેક કરીને અમે સીલ મારવું છે, સીલ મારવાનો મતલબ શું છે અમને સમજાતું નથી, અને જે કંઈ હોય બધાને જે હોય એ કરો, અમને કોઈ વાંધો નહીં, પણ જ્યાં જ્યાં કરવાનું છે ત્યાં કરતા નથી, અને જ્યાં જ્યાં હાલે છે એ હલાવે છે પાલી, અને અમારી પાસે આવીને 7:30 વાગે આવે, અમારા શો બંધ છે, પિક્ચર હાલતા નથી, 6 મહિના સિનેમા બંધ છે, અમે ખાલી ઓનલી ફોર ઓફિસમાં બેઠા છે, ઓફિસ સિવાય અમે કંઈ કરતા નથી. ઓફિસ જાયગા એ રાજકોટની ઘટના બની જાયગા છે, જાયગા છે એ જાયગા છે, બરાબર છે, અમે જાયગા છે તો અમે એવું હોત તો અમે પહેલાંથી બધું સગવડા કરી રહીએ ને, આ જાયગા પછી અમને એમ અમને જો પરેશાન કરે એ તો ન્યાયનો કોઈ છે જ નહીં. નહીં, કોઈ જાતની નોટિસ આવેલ નથી, અત્યારે અમને નોટિસ આપે છે અને અમે સીલ મારીએ છીએ, એનો મિનિંગ કોઈ વસ્તુનો છે જ નહીં, અને કાયદાની ભાષામાં એ ચોખ્ખું કહેવાય કે આ તો કરનીતિ કહેવાય, અને આની અંદર કોઈ નીતિ ન કહેવાય, ઓફિસરની દાદાગીરી કહેવાય. જેમાં જૂનાગઢની સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પર હડફેટે ચડી ગઈ છે, જેમાં સિવિલ હોસ્પિટલને અગાઉ એનઓસી આપેલી પરંતુ મુદત પૂરી થતા તંત્ર દ્વારા તપાસ કરાતા નિયમો મુજબ પાલન થતું ન હોય, ફાયર કાર્યરત ન હોય તેથી 8 નોટિસો મહાનગરપાલિકાએ આપેલી, છતાં કામગીરી ન થતાં એનઓસી રિન્યુ કરવામાં આવી નથી. જોકે સિવિલ હોસ્પિટલમાં એનઓસી માટેની તમામ ક્ષેત્રમાં કામગીરી કરી 1 મહિનાની અંદર નિયમોનુસાર તમામ ક્ષેત્રે કાર્યરત થશે તેવી ખાતરી આપી છે. આ સાથે જ સરકારી મેડિકલ કોલેજમાં અત્યાર સુધી એનઓસી જ નથી અને ફાયર પણ કાર્યરત ન હોવાથી એનઓસી આપવામાં આવી નથી. આમ સરકારી તંત્ર પણ એનઓસી વિના ચાલતા હોવાથી મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. આ જ હાલત તમામ તાલુકા કક્ષાએ જોવા મળે છે. જોવાનું એ રહેશે કે એનઓસી માટે જવાબદાર તંત્ર કેટલા દિવસ સક્રિય રહેશે, કામગીરી કરશે. GMARS જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ અને મેડિકલ કોલેજ જૂનાગઢ, સરકારી મેડિકલ કોલેજ બાબતે મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જૂનાગઢ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવેલ છે. જનરલ હોસ્પિટલ છે તેને અગાઉ એનઓસી અપાયેલું છે. જે તે સમયે રિન્યુઅલ વખતે અમારી પાસે ફાઇલ રજૂ થયેલ, ફાઇલ રજૂ થતા સમયે જે નોર્મ્સ મુજબ NBC, CGDCR અને વખતો વખતની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે હાઈરાઇઝ બિલ્ડિંગો માટેની, હોસ્પિટલો માટેની, ICU માટેની, તે ગાઈડલાઇન બાબતે અમે તપાસ કરતા તેનું પાલન થયેલું ન હોય, એક્ટિવ ફાયર મેજર્સ અને એક્ટિવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરત ના હોય, રિપેરિંગની સ્થિતિમાં હોય, અમે એને રિન્યુઅલ કરેલ નથી. અને એને સિવિલ હોસ્પિટલને આજ સુધીમાં અંદાજે 8-1 જેટલી અમે નોટિસો આપી, રિમાઇન્ડર કરેલ છે. હાલ હોસ્પિટલની છેલ્લી સ્થિતિએ, છેલ્લા 5 દિવસ પહેલાંની સ્થિતિએ, ત્યાં જે બાકી ઇન્સ્ટોલેશન હતું એનું કામ ચાલુ છે, ગવર્મેન્ટ દ્વારા ટેન્ડર કરાયેલું છે, વર્ક ઓર્ડર અપાયેલું છે, અને લગભગ 1 મહિનામાં એનું કામ પતી જશે તેવી એમને બાંહેધરી આપેલી છે. મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજની અંદર કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં, તેથી તેને એનઓસી અપાયેલ નથી, અને તેના પણ PIU દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી
ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપેલ છે ને ત્યાં પણ હાલ ફાયર સિસ્ટમ, એક્ટિવ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે અને તે પણ અંદાજે એકાદ મહિનામાં કરી આપશે તેવી અમને બાંયધરી આપે. હજુ સુધી તો બંનેમાં એનઓસી નથી. અત્યારે બંનેમાં એનઓસી નથી તેમ કહી શકીએ, કારણ કે મેડિકલ કોલેજમાં આજ સુધી એનઓસી અપાયેલું જ નથી અને સિવિલ હોસ્પિટલમાં એનઓસી અપાયેલું છે તેની ડેટ પૂર્ણ થયેલ છે.